नमस्कार, हॉट टॉपिक કાર્યક્રમમાં હું ધ્વની આપનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, અત્યારે હાલ આપણે જોઈ રહ્યા છીએ કે પશુઓમાં પણ લંપી વાયરસ જ્યારે જોવા મળી રહ્યું છે ત્યારે અનેક પશુઓની જે સ્થિતિ છે એ અત્યંત દયનીય બની છે. ત્યારે આ સંજોગોમાં તંત્ર કેટલી કામગીરી કરી રહ્યું છે અથવા તો તંત્રની કામગીરી પર જ માત્ર આશા રહેલી છે? આ બધાની વચ્ચે આશા અપેક્ષાઓ તંત્ર પાસે હોય, પરંતુ તાજેતરમાં જ આપણે જે સમાચાર જોયા તે પ્રમાણે અહીંયા ટાર્ગેટ પૂરો કરવા માટે જુનિયર ડોક્ટર ગોધાણીએ પાણીના ઇન્જેક્શન આપવાની વાત કરી છે, જે વેક્સિન આપવી જોઈએ પ્રાણીઓને બચાવવા માટે લંપી વાયરસથી. તેના બદલે અહીંયા પાણીના ઇન્જેક્શન આપવાની વાત થઈ રહી છે. આખરે માણસાઈ ક્યાં ગઈ છે? સવાલ તો અહીંયા સૌથી મોટો સામે આવી રહ્યો છે. ત્યારે લંપી વાયરસના કેસીસ અત્યારે હાલ જ્યારે વધતા જોવા મળી રહ્યા છે ત્યારે ચોક્કસ એક ચિંતાજનક વાતાવરણ કહી શકાય. આ જ બાબતે અહીંયા આપણે તમામ માહિતીઓ મેળવવાનો પ્રયત્ન કરીશું અને આ ચર્ચા માટે અત્યારે હાલ મારી સાથે જોડાયા છે ગિરીશ કોટેજાજી, કે જેઓ જૂનાગઢના ડેપ્યુટી મેયર છે. સાથે આપણી જોડે જોડાયા છે ડૉક્ટર ભરતસિંહ ગોહિલ, કે જેઓ રિજનલ ડિરેક્ટર છે. વિશાલ પોટર, કે જેઓ એનિમલ રેસ્ક્યુઅર છે. તમામે તમામ મહેમાનોનું સ્વાગત છે. સૌથી પહેલા ગિરીશજી આપની પાસે આવવા માંગીશ, ખાસ કરી અને અત્યારે હાલ આપણે જોઈ રહ્યા છીએ કે પશુઓમાં લંપી વાયરસ જોવા મળી રહ્યું છે. સૌથી પહેલા આપની પ્રતિક્રિયા શું છે જે સ્થિતિ અત્યારે હાલ રાજ્યના અનેક જિલ્લાઓમાં પશુઓની જે બની રહી છે તેની પર? સ્થિતિ તો બહુ ખરાબ છે. આપણે માન લ્યો કે કોરોના હતા તો આપણે કોકને કહી શકતા હતા કે ડોક્ટર પાસે જઈ શકતા હતા, પશુ કોણને કહેવાય જાય. અને આજે એટલી બધી મુશ્કેલી ઊભી થઈ, જેને પ્રાઇવેટ ગૌશાળાઓ છે એણે તો આ બધાને વેક્સિન દઈ દીધું હતું. ત્રણ દિવસ પહેલા જ મને જ્યારે વિચાર આવ્યો અને મેં મારા ઘરે DDOને વાત કરી, કલેક્ટર સાહેબને કરી અને કમિશનર સાહેબને વાત કરી, એની પાસે 2500 ડોઝ હતા. મારી પોતાની વેટરનરી કોલેજ છે, ટોટલ અમારી અહીં 20 કોલેજો છે, એમાં એક વેટરનરી પણ છે. પાસ આઉટ છોકરાઓ કે જે વેટરનરીનો કોર્સ કરી ગયા હોય એને ઇન્જેક્શન દઈ શકતા હોય તો એ બધા ડોક્ટરોની 5 ટીમ બનાવી અને કોર્પોરેશનના એક એક ટીમમાં 10-10 માણસો ટ્રેક્ટર, કારણ કે ગાયને પકડો અને ત્યારે જેને રખડતા ઢોર છે એને ઇન્જેક્શન દેવું ખરેખર બહુ મુશ્કેલ હોય છે. પણ અમે ટોટલ કમિશનર સાહેબે એમ કીધું કે ભાઈ હું જ્યાં જરૂર પડે ત્યાં મદદ કરશું. આ જ રીતે DDO સાહેબે પણ વાત કરી અને અમે એક નક્કી કર્યું કે ભાઈ આ એક પણ ઢોર, જ્યારે જૂનાગઢની અંદર 4000 ઢોર કે જેના કોઈ માલિક ઓડિયો અનમ્યુટ કરશો, આપનો અવાજ નથી આવી રહ્યો. જી ગિરીશભાઈ જણાવો. હા, એટલે અમે પછી 5 ટીમ બનાવીને અલગ અલગ એરિયામાં અમારા કોર્પોરેટરોને સાથે રાખ્યા કે ભાઈ આ વસ્તુ એવી છે કે જો ગાય હશે ને તો જ આપણે જીવતા રહેવું. આ ધન છે ને એ આપણે એમ કે આ આપણું પોતાનું ધન છે. 5000 કે 10000 વર્ષ પહેલાનું કૃષ્ણ ભગવાનનું કહીએ ને તેથી પણ ગૌ માતા છે, એમાં 33 કરોડ દેવતા વસે. અત્યાર સુધીમાં બેન અમે લગભગ 1200 જૂનાગઢમાં રખડતી ગાયોને લગભગ 2 દિવસની અંદર 1200 ગાયોને વેક્સિન દઈ દીધા. હજી લગભગ 3000 વેક્સિન દેવાના છે. મેં એક છાપામાં જાહેરાત પણ આપી કે જેને પણ વેક્સિન જોતા અથવા મારી ટીમની જરૂર હોય તો મારો કોન્ટેક કરજો. હું તો બધાને એમ કહું કે કુદરતે આપણે ક્યાંય નહોતું જોયું કે ગાયની અંદર આવો રોગ આવશે, પશુઓની અંદર. અને આ પશુધન નથી, ગાય છે આપણું. એક્ટિવ લોકો કેટલા અત્યારે હાલ જે સમાચાર મળ્યા છે તેમાં જામનગર મહાનગરપાલિકાના ડોક્ટર, અહીંયા જો વાત કરીએ તો ટાર્ગેટ પૂરો કરવા માટે વેક્સિન નથી તો NS આપો, પાણી ભરીને આપો. આ જે અત્યારે હાલ ઓડિયો ક્લિપ વાયરલ થઈ રહ્યો છે એ સંદર્ભે આપની પ્રતિક્રિયા શું છે? એટલે મારી તો આપણે જાગૃત થાવ સરકારમાંથી. ને માની લો કે મેં જ્યારે DDO સાહેબ વાત કરી ત્યારે એણે એમ કીધું કે ભાઈ મને સરકારમાંથી ને 15000 વેક્સિન મળી છે, એમાંથી ને મેં લગભગ 12000 વેક્સિન છે એ ગામડામાં દીધી છે. મને કે 3000 વેક્સિન, હવે બીજું આ વેક્સિન ભળે છે, આની વેક્સિનની કિંમત પણ નથી, વધીને 10 રૂપિયા કે 12 રૂપિયા હોય. આ ટોટલ ખર્ચો કરવાની મારી તૈયારી છે. મેં કીધું જ્યાં પણ વેક્સિનની જરૂર હોય ને ત્યાં મને ખાલી ફોન કરો, હું ક્યાંથી મળે છે એ તપાસ કરાવી દઈશ. પણ એક પણ ગાય આ બાદ પછી હવે ઘણી વાર બેન એવું થાય છે નેચરલ ગાયનું મૃત્યુ થાય ને તો સોશિયલ મીડિયામાં જે ડોક્ટર પર આપણને આશા અપેક્ષાઓ હોય એ ડોક્ટરે જ અહીંયા પાણી, વેક્સિનના બદલે પાણી આપવાની વાત કરી રહ્યા છે, એ બાબતે આપની પ્રતિક્રિયા શું છે? ના, એક ટકો પણ વાત વ્યાજબી નથી. તમારે અત્યારે જેમ કોરોનામાં હતું ને બેન, એક થાય છે કે એક ગાયને આ લાગે જ ને
તો એને બાકીની 50-50 ગાયોને અસર થાય છે. એટલે એના માટે જાગૃત રહીને આવી ગાયના જે લક્ષણ છે એમાં શરીરમાં ફોડકી દેખાય, એને લાળ પડવી, એને તાવ આવવો, એ તમને. અને બીજું, અમે જેને વેક્સિન દે જ ને બેન, એના શિંગડા ઉપર અમે કલર પણ કરી દે કે ભાઈ વારંવાર કોઈ એને બીજી વાર વેક્સિન ન દે. કેવી સ્થિતિ અને આપ કેવી રીતે મદદ કરી રહ્યા છો, અત્યારે હાલ સ્થિતિ કેવી જોવા મળી રહી છે? અત્યારે જે પ્રમાણે માર્કેટમાં બધી વાત ફેલાય છે કે ભાઈ જે રીતે વેક્સિન આપે છે, લોકો જે રીતે મદદ કરે છે જાનવરોને, રિસન્ટલીમાં બે દિવસ પહેલાની જ વાત છે, અમદાવાદમાં એક એનજીઓ છે ફોરલેક રેસ્ક્યુ કરીને, અત્યારે હાલમાં અમદાવાદમાં એ રેસ્ક્યુ ટીમ આ બધું કામ સંભાળી રહી છે. એ લોકોની સાથે સાથે હું પણ એમની સાથે જોડાયો છું, રાઈટ? તો આ બધી ચર્ચાઓ અને આ બધી જે વાત છે, એવું તો થાય અમદાવાદમાં, એવું તો છે જ કે તકલીફો તો અમને અહીંયા પડી જ રહી છે આ બધા લોકોને આ બધું શું કરવા માટે. પણ વાત છે ને, એક વસ્તુ હોય છે કે કોઈ પણ વસ્તુ જયારે થાય ને, તમે બે વસ્તુ જિમ્મેદાર હોય, હરેક ઠીકાને બે પહેલું હોય, રાઈટ? તો બે વસ્તુ બંને રીતે થઈ શકતી હોય. જયારે આમાં શું છે કે એક તો હું એ વસ્તુ ને નથી માનતો. ગિરીશભાઈ, આપનો ઓડિયો મ્યુટ કરશો, આપના અવાજના કારણે ડિસ્ટર્બન્સ આવી રહ્યું છે, તો આપને વિનંતી કરીશું કે આપ આપની ફ્રેમ પણ ફિક્સ રાખશો અને ઓડિયો અનમ્યુટ કરશો. જી વિશાલ. ખરાબ વસ્તુ પણ હોય, એટલે કદાચ વેક્સિન આપી આપી હોય, અહીંયા વેક્સિન કરવાની ચાલુ જ છે, રાઈટ? પ્રોબ્લેમો એમને ફેસ થાય છે, પણ આ બધી વસ્તુ પણ હોય છે સાથે સાથે, કે કરવું તો કરવું શું, કેમ કે લોકો અમે અત્યાર સુધી સમજો ને 800 ગાયોને અહીંયા અમદાવાદમાં આવી રીતે વેક્સિન આપી છે, અને આગળની કાર્યવાહી આગળની કામ અત્યારે ચાલુ છે. બીજું લંપી વાયરસ ને જો સમજવો હોય તો શું છે આ લંપી વાયરસ? મેડમ, અત્યારે હાલમાં આપણા, હું જો સૌરાષ્ટ્ર ની વાત કરું તો સૌરાષ્ટ્રના ખાસ કરીને જામનગર, દ્વારકા, કચ્છ, મોરબી, રાજકોટ અને સુરેન્દ્રનગર એ જિલ્લામાં વધારે કેસીસ જોવા મળે છે પ્રમાણમાં. બાકી વધતા ઓછા પ્રમાણમાં સૌરાષ્ટ્રના બધા જિલ્લાઓમાં લંપી સ્કિન ડિઝીઝ જોવા મળે છે. હવે લંપી સ્કિન ડિઝીઝ છે એ એક વાયરલ ડિઝીઝ છે, એ પોક્સ ફેમિલીમાંથી આવતો એક રોગ છે, એ વાયરસ રોગ છે. હવે આ રોગ છે એના બે મુખ્યત્વે સિમ્પટમ્સ એના શરીર ઉપર મોટા મોટા ફોડકા થાય છે, અને હવે એની અંદર વાયરસ હોય છે અને એમાંથી તાવ આવવો, પછી એનું રેસ્પિરેટરી ફોર્મ હોય તો નાકમાંથી પેલા ડિસ્ચાર્જ થવો, એવા બધા લક્ષણો હોય છે. અને ખાસ કરીને આ જ્યાં ચામડી ઉપરના એમના ચિહ્નો હોય છે, એ ચામડી ઉપર માખ, મચ્છર કે એવા જે પરોપજીવી બેસે અને એ એમનું લોહી ચૂસે અથવા એમની ઉપર બેસે, અને એ જ માખી મચ્છર પછી બીજા સારા જાનવર ઉપર બેસે, એટલે એ રોગનું ટ્રાન્સમિશન થાય છે. આ એમની બેઝિક વસ્તુ છે. હવે આ રોગ માટે તંત્ર શું કરી રહ્યું છે એના માટે હું આપને કહું તો, સરકારી તંત્ર, એનજીઓ, ગૌશાળા, પાંજરાપોળ બધાય જ્યારે જ્યારે આપણી ઉપર કુદરતી આફત આવે છે ત્યારે અગાઉ જે રીતે મદદ કરે છે એ રીતે ફૂલ સ્વિંગમાં મદદ કરે જ છે. જો સરકારી તંત્રની વાત કરું તો માનનીય મુખ્યમંત્રી સાહેબે હમણે દરેક જે આપણા ફેડરેશન છે એમની મીટિંગ બોલી, એમને સેન્સિટાઇઝ કર્યા. અમારા માન્ય કેબિનેટ મંત્રી, માન્ય રાજ્યકક્ષાના મંત્રી, માન્ય સચિવશ્રી અને અમારા ડિરેક્ટરશ્રી બધાએ સતત પ્રવાસ કરી અને આમાં જે કંઈ પેલી ઇનપુટ સર્વિસ આપવાની હોય એ માટે પ્રયત્ન કરે છે. અમે ચાર મોરચે લડીએ છીએ. એક તો રોગનું સર્વેલન્સ કરીએ છીએ, રોગની સારવાર કરીએ છીએ, રોગનું વેક્સિનેશન કરીએ છીએ અને પબ્લિક અવેરનેસને કામ કરીએ છીએ. એટલે આ માટે અમે, અમારી ટીમો, જુદી જુદી ટીમો છે, એ ટીમ અત્યારે કામગીરી કરી રહી છે. મેડમ,
બિલકુલ ભરતસિંહ જી, ખાસ કરી અને લક્ષણોની જો વાત કરવામાં આવે તો પ્રારંભિક લક્ષણો પશુઓમાં કેવા જોવા મળતા હોય છે અને તે સમયે કઈ તજવીજ હાથ ધરવી જોઈએ? પ્રાથમિક લક્ષણ તો જે તંદુરસ્ત જાનવર હોય એમાં જયારે રોગની શરૂઆત થાય ત્યારે એ થોડું ઢીલું થાય, એનું દૂધ ઉત્પાદન હોય થોડું ઘટી જાય, અને એના થોડાક તાવના લક્ષણો જે પશુપાલકને ખબર પડી જાય કે આજે મારું પશુ ઢીલું છે. એટલે સૌથી પહેલું જો કરવાની બાબત થાય તો આમાં જે માંદુ પશુ હોય એને આઇસોલેશન, એટલે આપણી ઘરે જે પણ વ્યવસ્થા હોય એમાંથી બીજા પશુઓની સાથે બાંધતા અથવા રાખવાને બદલે એમને થોડોક દૂર આપણે બાંધી દઈએ તો ઘણો બધો આપણો પ્રશ્ન, બીજા જાનવરોમાં રોગ ફેલાવાનો પ્રશ્ન ઘણો બધો હળવો થઈ શકે. એટલે આ આપણે તાવ, નાકમાંથી ડિસ્ચાર્જ, લાળ મોઢામાંથી લાળ પડવી, નાકમાંથી ડિસ્ચાર્જ થવો, તાવ આવવો, અને પછી એના બીજા દિવસે શરીર ઉપર ઝીણા ઝીણા ફોડકા નીકળે છે અને એ ગાંઠ નીકળે છે, એ ગાંઠ થોડીક મોટી થાય છે અને અમુક કેસમાં એ ફૂટે પણ છે. આ એમના પ્રાથમિક ચિહ્નો હોય છે. ભરતસિંહજી, ખાસ કરીને આ સમયે જે સ્થિતિ અબોલ પશુઓની આપણને જોવા મળી રહી છે અત્યંત દયનીય છે. ઘણા બધા પશુઓના અહીંયા મોત નિપજ્યા છે. આંકડાની જો વાત કરીએ તો 1000થી પણ વધુ પશુઓના જ્યારે મોત નિપજ્યા છે ઓવરઓલ જોઈએ તો. ક્યાંક ને ક્યાંક જે પશુના તબીબો છે એ અહીંયા મદદરૂપ સાબિત થઈ શકે છે, પરંતુ તાજેતરમાં જે એક સમાચાર આવ્યા છે કે જામનગર મહાનગરપાલિકાના ડોક્ટરે અહીંયા વેક્સિન નથી તો એનએસ ભરીને આપી દો, આ રીતની એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે. આ જે વર્તન તબીબ દ્વારા કરવામાં આવી રહ્યું છે અબોલ પશુઓ માટે, આ કેટલું યોગ્ય ગણી શકાય? આ મુદ્દે એક તબીબ તરીકે આપ શું પ્રતિક્રિયા આપશો? મેડમ, એ ઓડિયો મેં સાંભળ્યો નથી, મને સત્યતાની ખબર નથી, પણ જ્યારે લાર્જ સ્કેલ ઉપર ઘણા બધા ડોક્ટરો એક સાથે કામ કરતા હોય તો એક એકલ દોકલ કેસને આપણે સમગ્ર બાબતને ના ગણી શકાય. બાકી હાલમાં અમારા જે વેટરનરી ડોક્ટર છે એ ખૂબ સેન્સિટિવ છે, આ કામ એમના માટે પહેલું નથી, પશુ સાથે વર્ષોથી કામ કરતા હોય છે, એટલે એના માટે એમને લાગણી પણ હોય છે, સેન્સિટિવિટી પણ હોય છે. એટલે મને મારા તબીબો ઉપર પૂરતો ભરોસો છે, એ લોકો કામ કરે જ છે. એટલે આ જ્યારે એ લોકો કામ કરતા હોય ત્યારે તમે એમને સરાહની બાબતો આગળ આવે તો એમને કામ કરવાનો ઉત્સાહ વધી શકે. બિલકુલ, આશા ચોક્કસ તબીબો પાસેથી એ જ હોય, પરંતુ આ રીતની હરકતો જ્યારે કોઈ એક તબીબ દ્વારા કરવામાં આવતી હોય છે ત્યારે પણ ઘણા બધા સવાલો ઊભા થતા હોય છે. વિશાલ, આપની પણ આ મુદ્દે શું પ્રતિક્રિયા છે? એક તબીબનું આટલું બેજવાબદારીપૂર્વકનું જો વર્તન હોય તો એ બાબતે આપ શું કહેવા માંગશો? મેમ, હું સરની વાતથી સહેમત નથી. રીઝન, વાત હોય જીવ બચાવવાની, બરાબર, જીવ કલ્યાણની વાત હોય, બરાબર છે, તો એક ગાયનો જીવ બચાવો કે હજાર ગાયનો જીવ બચાવો, એ જીવ બચાવવાની વાત છે. એટલે કદાચ ડોક્ટરની બેદરકારી હોય કે ના હોય, એનું કામ છે જાનવરોને સારવાર કરવું, બરાબર છે. એટલે ભૂલથી કદાચ એક ગાય મરી જાય કે 10 ગાય મરી જાય, એ ભૂલ ભૂલ કહેવાય. એટલે સરની એ વાતથી હું સહેમત નથી કે કદાચ ભૂલથી થઈ ગયું હોય કે શકે, કારણ કે તબીબ જાણી જોઈને કહે છે કે જો વેક્સિન નથી તો પછી એનએસ એટલે કે પાણી આપી દો, એટલે આ ખ્યાલ છે, પરંતુ પોતાની કોઈક બાબત છુપાવવા માટેનો આ પ્રયત્ન છે. અહીંયા આ ચોક્કસ આ જે મેડમ એક વસ્તુ છે કે હરેક વ્યક્તિનો સ્પેશિયાલિસ્ટ એટલે કે એનો ડોક્ટર, બરાબર છે. ટીચર સ્કૂલ હોય તો સ્કૂલમાં હોય પ્રિન્સિપાલ, બરાબર છે. મંદિર હોય તો ત્યાં હોય ગુરુજી, બરાબર છે. ક્લાસીસ હોય તો ત્યાં હોય તમારા શિક્ષક કે તમારા જે પણ ટીચર હોય એ, બરાબર છે. તો આપણને તકલીફ થાય તો આપણે કહેજે ટીચર પાસે, બરાબર. આપણને પ્રોબ્લેમ થાય તો છોકરો કહેજે મમ્મી પાસે, બરાબર. તો ડોક્ટરનું કામ શું છે? જાનવરોને તકલીફ થાય, બરાબર છે, તો જવાબદારી એને લીધી છે, બરાબર, કે ભાઈ આ વસ્તુનું પ્રોબ્લેમ આપણે સોલ્યુશન લાવવું છે. એટલે એને ચોરી કરી કોઈને જોતા અને અજાણતા, પણ એને તો ખબર જ છે ને કે મેં શું કર્યું છે. એટલે બાર કદાચ એ વાત પાડે કે ના પાડે, પણ એને તો ખબર જ છે ને કે શું કર્યું છે, કે ભાઈ મેં આપી છે કે નથી આપી, મેં કેવી રીતે આપી છે. બિલકુલ, એટલે આ પ્રકારનું વર્તન ક્યારેય ન ચલાવી લેવાય. અને જ્યારે વાત તબીબની હોય કે જેમને પૃથ્વી પરના ભગવાન માનવામાં આવે છે, પછી માણસો માટે હોય કે પશુઓ માટે, અબોલ પશુઓ માટે કેમ ના હોય? કદાચ માણસ તો બોલીને પણ પોતાની વાત રજૂ કરી શકે છે, પરંતુ જે પશુઓ છે કે જે અબોલ છે એમની સ્થિતિ અત્યારે હાલ દયનીય થઈ રહી છે. ગિરીશભાઈ, આપની પાસે આવવા માંગીશ. અત્યારે હાલ જે સ્થિતિ જોવા મળી રહી છે, ખાસ
ખાસ કેવી વ્યવસ્થાઓ અહીંયા ઉપલબ્ધ કરાવી જોઈએ? આવનારા દિવસોમાં કયા પ્રકારની કામગીરી, ખાસ જૂનાગઢની જો વાત કરવામાં આવે તો અહીંયા કોઈ પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે કે કેમ પશુઓને બચાવવા માટે? લાગે છે ગિરીશભાઈ આપનો ઓડિયો અનમ્યુટ કરશો તો આપનો અવાજ અમારા સુધી પહોંચશે. ગિરીશભાઈ આપનો ઓડિયો અનમ્યુટ કરશો જેથી કરી આપનો અવાજ અમારા સુધી પહોંચી શકે. જી ગિરીશભાઈ, ફરી એક વખત ગિરીશભાઈનો સંપર્ક કરવાનો પ્રયત્ન કરીશું. ડોક્ટર ભરતસિંહજી, આપની પાસે આવવા માંગીશ ખાસ કરી, અને શું લાગે છે કે ક્યાં સુધી સ્થિતિ કાબૂમાં આવી શકે તેમ છે? સામાન્ય રીતે આ વાયરલ ડિઝીઝ હોય કે એમને હ્યુમિડિટી એટલે કે હવા. જી જણાવો ભરતસિંહજી. હવામાં ભેજ ને એ હોય તો એમનો ફેરઅપ હોય એ વધારે એનો પ્રસાર થતો હોય છે. પણ અત્યારે જે રીતે આપણે પ્રસાર પ્રચાર અને વેક્સિનેશન અને સારવારની કામગીરી કરીએ છીએ એટલે આપણે આશા રાખીએ કે રોગ જલ્દીથી જલ્દી કાબૂમાં આવશે. જી બિલકુલ ભરતસિંહજી, ખાસ કરી અને સરકાર તરફથી કયા પ્રકારની વ્યવસ્થાઓ થવી જોઈએ, આશા અપેક્ષા અહીંયા સરકાર પાસેથી કેટલી રહેલી છે? મેડમ, આપને અમારી પાસે અત્યારે અમારા ઇસ્ટાબ્લિશ સરકારી ડોક્ટર પણ છે, એ સિવાય અમારી પાસે જીવીકેની આઉટસોર્સિંગ સેવાઓ છે જેમાં ગુજરાતમાં લગભગ 500 ડોક્ટર અને સૌરાષ્ટ્રમાં બી આપણે સારી એવી સંખ્યામાં એટલે લગભગ અંદાજિત 150-200 જેવા આપણે આપણી પાસે જીવીકેના ડોક્ટર છે એટલે આપણી સંખ્યા આપણી પાસે પશુ ચિકિત્સકોની પૂરતી સંખ્યા છે. અને અમારે જ્યાં જરૂર પડે, દાખલા તરીકે અત્યારે કચ્છમાં અમે બીજા ગુજરાતના જે બીજા જિલ્લાઓ છે જ્યાં આ પ્રકારની તકલીફ નથી ત્યાંથી ટેકનિકલ મેન પાવર જે જિલ્લામાં વધારે જરૂર છે ત્યાં માઇગ્રેટ પણ કર્યો છે. અમે ત્યાં કચ્છ જિલ્લામાં, જામનગર જિલ્લામાં, દ્વારકા જિલ્લામાં અને કાલે રાજકોટ જિલ્લામાં પણ અમે બીજા જિલ્લામાં જ્યાં રોગચાળો નથી ત્યાંથી એમ્બ્યુલેટરી વ્હીકલ વિથ ડોક્ટર્સ અમે અહીંયા બી ટ્રાન્સફર કર્યો છે. એટલે અમે એ રીતે પૂરતા પ્રયત્નો અત્યારે હાલ કરી જ રહ્યા છીએ કે રોગ જલ્દીથી જલ્દી કાબૂમાં આવી જાય. અમારી પાસે દવા, વેક્સિન એમનો અત્યારે પૂરતો અવેલેબલ સ્ટોક જ છે. જે જરૂરિયાત હોય એ મુજબ અમે અવેલેબલ કરીએ છીએ. એમાં જે સ્થાનિક ડોક્ટર હોય એમની માંગણી અને જરૂરિયાત મુજબ કામગીરી થઈ રહી છે. જી ભરતસિંહજી, એક મુદ્દો આ સમય દરમિયાન એ પણ સામે આવી રહ્યો છે, જે પ્રેક્ટિસ કરતા તબીબો છે ખાસ કરી અને તેમના દ્વારા જે કહેવામાં આવી રહ્યું છે કે જે સ્ટાઇપેન્ડ મળવું જોઈએ એમાં અત્યારે હાલ સ્થિતિ એવી જોવા મળી રહી છે કે અન્ય રાજ્યમાં એ રકમ વધારે આપે છે પરંતુ ગુજરાત સરકાર દ્વારા એ રકમ ઓછી આપવામાં આવે છે, ત્યારે તેને લઈને પણ એક માંગ ઉઠી છે. સમય અત્યારે વિકટ છે ત્યારે તેઓના પણ પ્રશ્નો જોવા મળી રહ્યા છે, તો આ બાબતે આપનું શું કહેવું છે? મેડમ, એ મારા કાર્યક્ષેત્રનો વિષય નથી એટલે આઈ વિલ નોટ કોમેન્ટ. જી ડેફિનેટલી આપના કાર્યક્ષેત્રનો વિષય નથી, પરંતુ જ્યાં સુધી અત્યારે હાલ જે સ્થિતિ જોવા મળી રહી છે ત્યારે સરકાર તરફથી એક તબીબ તરીકે આપ આશા તો એટલી રાખી રહ્યા હશો કે આ જે પ્રશ્નો છે એનું નિરાકરણ લાવવામાં આવે. પણ હાલ તો અમારું મેડમ પૂરતું કોન્સન્ટ્રેશન અને અમારું જે વિલ છે એ અમે રોગચાળા માટે કામ કરી રહ્યા છીએ એટલે અત્યારે મને લાગે છે એ પ્રશ્ન અસ્થાને છે હાલ પૂરતો અમારા માટે. પાસે આવવા માંગીશ, સરકાર તરફથી અત્યારે હાલ જો જોઈએ તો કયા કયા પ્રકારની વ્યવસ્થાઓ કરવી જોઈએ? હા, એટલે અત્યારે જે મારા માઇન્ડમાં જે પ્રશ્ન આવે છે તો એ જ છે કે તમે જે હમણાં કીધું બરાબર છે કે હું કોઈ કોમેન્ટ નહીં કરું, બરાબર છે. તો સરકારની તો આપણે એ જ માંગ છે કે ભાઈ જેટલા જે આમાં શું છે કે જેમ સર પાસેથી જાણવા મળ્યું કે જાનવરોનો મરવાનો દર વધારે છે, રાઈટ, એને વેક્સિન આપવાના સિવાય. તો એમાં કંઈક પ્રોબ્લેમ હશે, એ વસ્તુને કંઈક તકલીફ હશે તો જ એ વસ્તુને સમાધાન નથી મળી રહ્યું ને. હું એ જ કહેવા માંગી છું.
જી બિલકુલ. તો દર્શક મિત્રો, ખાસ કરી અને લંપી વાયરસના કારણે અહીંયા કેટલાય અબોલ જે પશુઓ છે તેમના મોત નિપજ્યા છે, ત્યારે શું છે લંપી વાયરસ તે સમજવાનો આપણે પ્રયત્ન કર્યો. તમામ જે મહેમાનો અમારી સાથે જોડાયા હતા તેમનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, હોટ ટોપિક કાર્યક્રમમાં અત્યારે બસ આટલું. રજા આપશો. નમસ્કાર.